तो अगत्यनी अपडेट के जे एलआरडी मुद्दे प्रेस कॉन्फरेंस नो आयोजन करवामां आव्युं छे, सीधा जईए त्यां। એ સંખ્યા હું તમને બધા આંકડા મારી પાસે અત્યારે મોઢે યાદ નથી, પરંતુ એ જાહેરાતની અંદર આપવામાં આવી છે અને કુલ 10,459 ની ભરતી કરવાની છે। સર, આ ભરતીમાં ઉમેદવારના ડોક્યુમેન્ટને લઈને કોઈ સુધારા કરવામાં, માનો કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ છે કે ફરજિયાત કરવામાં આવી, કોઈ જોગવાઈ કરવામાં ના, એવા કોઈ સુધારા કરવામાં આવ્યા નથી। જાહેરાતની અંદર તમામ વસ્તુઓ દર્શાવેલી છે અને એટલું જ નહીં, એટલે જે ભરતી બોર્ડની વેબસાઇટ છે એમાં જાહેરાત મૂકવામાં આવી છે અને દરેક જોગવાઈ સરકારના કયા પરિપત્રના આધારે કરવામાં આવી છે એ પરિપત્ર પણ એ જાહેરાતની અંદર ક્લિક કરવાથી એ પરિપત્ર પણ ઉમેદવારો વાંચી શકે એ રીતે મૂકવામાં આવ્યા છે। જાહેરાત આપ્યા પછી પરિપત્ર બાબતે અથવા તો એના જે દાખલા તરીકે તમે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કહો છો એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। હા, બિલકુલ છે, અને એટલે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ફરજિયાત જ છે અને ઉમેદવાર જો 10મા અથવા 12મા ધોરણની અંદર કોમ્પ્યુટરનો વિષય એને રાખેલો હોય તો એને એ માન્ય ગણાય છે। એ સિવાય ઉમેદવારોએ કોમ્પ્યુટરના બેઝિક નોલેજનું કોર્સ કરેલો હોય માન્ય સંસ્થામાંથી એનું પ્રમાણપત્ર પણ માન્ય ગણવામાં આવશે અને કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત છે એટલે ડોક્યુમેન્ટ ચકાસણી વખતે ઉમેદવારે આ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। ફિઝિકલ એક્ઝામને લઈને કોઈ ચેન્જીસ છે કે પછી એઝ ઇટ ઇઝ જે પહેલા હતું એ જ પ્રકારના નોર્મ્સ છે? ફિઝિકલ એક્ઝામના જે નોર્મ્સ છે અત્યારના હું તમને કહી શકું, પહેલાના એક્ઝેક્ટ મને અત્યારે યાદ ના હોય એટલે વેરિએશન વિશે હું વાત નહીં કરું, પણ 5,000 મીટર જે પુરુષ ઉમેદવારો માટે છે એ દોડવાનું છે, મહિલા ઉમેદવારો માટે 1,600 મીટર છે અને એ આપણે એ કેટલું દોડવાનું છે છાતી ઊંચાઈ એના માપો આપણે જાહેરાતમાં દર્શાવેલા છે એ મુજબના જ રહેશે। સર, આ વખતની જે ભરતી છે ભરતીમાં મહિલાઓ તરફથી કેટલું મતલબ આવેદન આવ્યું છે આપની પાસે એવું મતલબ આપણે જોઈએ તો મતલબ એટલો ઉત્સાહ છે કે જે અત્યારે અમે એ રીતે ઉમેદવારો મહિલા કેટલા છે પુરુષ કેટલા છે એવો અમે અત્યારે એવી ગણતરી કરી નથી એટલે મારી પાસે મહિલાઓ તરફથી કેટલો પ્રતિસાદ છે મને ખ્યાલ નથી। સર, ભરતી પારદર્શક રીતે થાય અને ભૂતકાળની જે ભરતીઓમાં જે ગડબડી થઈ છે એવું આ ભરતીમાં ના થાય એના માટેનું ખાસ આયોજન છે? ઓકે, સૌથી પહેલા તો હું એ કહીશ કે ભૂતકાળમાં પણ ભરતીમાં ગડબડી નથી થઈ, એટલે 2009-10થી આપણે આ પારદર્શક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આ હું માનું છું ત્યાં સુધી આ 6ઠી ભરતી છે, એટલે અત્યાર સુધીની જે 5 ભરતી થઈ એમાં એક જે છેલ્લી ભરતી લોકરક્ષકની હતી એનું પેપર ફૂટી ગયેલું, એ સિવાય ભરતીની અંદર કોઈ ગડબડી થઈ નથી। આપણે આ વખતે જે રીતે ભરતી કરી રહ્યા છીએ એ જ રીતે ભરતી 2009-10માં પણ કરવામાં આવી હતી, એટલે પહેલી ભરતી આપણે ત્યાંથી જ પારદર્શક પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને પારદર્શક પ્રક્રિયાના જે 2 મુખ્ય પાસાઓ છે એ છે કે ઉમેદવાર જે દોડે છે એની જે સમય એનો લે છે દોડવામાં જેટલો સમય લાગે છે એ સમય RFID ટેગથી માપવામાં આવે છે, એટલે એક આ વસ્તુ છે જેની અંદર કોઈ હ્યુમન ઇન્ટરવેન્શન શક્ય નથી। બીજી વસ્તુ, ઉમેદવાર જે લેખિત પરીક્ષા આપે છે જે હેતુલક્ષી પ્રશ્નો પ્રકારની પરીક્ષા છે અને એના જવાબ ઉમેદવારોએ OMR સીટની અંદર આપવાના છે અને એ OMRનું સ્કેનિંગ કોમ્પ્યુટરથી થાય છે। એટલું જ નહીં, આપણે જે ઉમેદવારોને જે આન્સર કી નક્કી કરીએ છીએ એ આન્સર કીનું પણ આપણે જાહેર કરીએ છીએ, ઉમેદવારના ઓબ્જેક્શન લઈએ છીએ અને ઓબ્જેક્શન લીધા પછી આપણે એની એટલે ઉમેદવારનું ઓબ્જેક્શન એટલે હું ગુજરાતીમાં કહું, આખી પ્રક્રિયા ગુજરાતીમાં છે, એટલે ઉમેદવારના ઓબ્જેક્શન એટલે કે ઉમેદવારના વાંધા આપણે લઈએ છીએ અને એ પછીની જે બધા વાંધાઓ ધ્યાને લીધા પછી ફાઇનલ આન્સર કી આપણે ઉમેદવારોને જણાવીએ છીએ અને એના આધારે એમના માર્ક્સ મળે છે। એટલે આજે જે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા બંને કસોટીઓની અંદર કોઈ ગડબડીનો સ્કોપ નથી 2009-10થી નથી, આજે પણ નથી। સર, જે પેપર આપણે લેવાના છીએ એ તમામ સેન્ટર ઉપર સલામત રીતે પહોંચે એ માટેની શું વ્યવસ્થા કરવામાં આવશે, કેવી સિસ્ટમ એના માટે? એટલે પેપર સલામત રીતે સેન્ટર પર પહોંચે અને વચ્ચે ના ફૂટી જાય એ માટે આપણે તમામ પગલાઓ લઈએ છીએ અને ગુજરાતમાં ઘણી બધી પરીક્ષાઓ એટલે લોકરક્ષકની પરીક્ષા પણ 2010-11 થી 2009-10થી આપણે શરૂ કરીને અત્યાર સુધી લઈએ છીએ અને એમાં તમામ પ્રકારની કાળજી રાખવામાં આવી છે। એ જ રીતે રાજ્યમાં જે GPSC પણ આ પરીક્ષા લે છે અને એ લોકો પણ અવારનવાર સતત એમની પરીક્ષાઓ ચાલતી હોય છે, એટલે મને એમ લાગે છે કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો પાસે એ માટેની પૂરતી આવડત અને અનુભવ છે
અને એ જે તકેદારીના પગલાઓ લેવામાં આવ્યા છે એના પરિણામે જે પગલાં લેવામાં આવે છે એના પરિણામે આવું અપવાદરૂપ કિસ્સાની અંદર જ થયું છે. બાકી પેપરો ફૂટવાના પ્રસંગો કંઈ નિયમિત રીતે બને છે અથવા વારંવાર બને છે એવું આપણે જોતા નથી. એમ મહિલાઓ માટેની અનામત જગ્યાઓ પણ રાખવામાં આવી છે, આવી કેટલી જગ્યાઓ હશે એની કદાચ આંકડાકીય વિગત આપની પાસે હોય? હા, એટલે મને પાસે અત્યારે તમે કહ્યું હતું બધા આંકડા લઈને બેસત, પણ આપણે જાહેરાતની અંદર પુરુષ ઉમેદવારો, મહિલા ઉમેદવાર અને એ ઉમેદવાર કેટેગરી વાઇઝ એ દરેકની સંખ્યા આપણે આપેલી છે, એટલે આંકડા બધા થઈને 8-10 આંકડા થાય એટલે મને મોઢે યાદ નથી આંકડાઓ. અત્યાર સુધીમાં સર કેટલી અરજીઓ આવી હશે? મહિલા ઉમેદવારો અને પુરુષ ઉમેદવારોની કેટલી કેટલી અરજી છે એવું અત્યાર સુધી મેં આંકડા આજે મેળવ્યા નથી, એટલે હાલ મારી પાસે નથી. ઓકે, થેન્ક યુ.